ધોરણ છ વિષય સંસ્કૃત એકમ એક ચિત્રપદાની એકથી ચાર ચિત્રપદાની એટલે ચિત્ર દ્વારા દર્શાવતા શબ્દો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શબ્દોને સમજ મેળવીશું શબ્દ શબ્દો ત્રણ પ્રકારના હોય છે પુરલિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ તો મિત્રો ચિત્રપદાની એકમાં આપવામાં આવેલા જે શબ્દો છે એ બધા પુરલિંગ શબ્દો છે બરાબર ત્યાર પછી તમે જોશો કે દરેક શબ્દની પાછળ વિસર્ગ એટલે કે બે ટપકા મૂકવામાં આવ્યા છે એ બે ટપકાને વિસર્ગ કહેવાય છે જેનું ઉચ્ચારણ હ થાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચિત્રપદાને એકમાં આપેલા કેટલાક પ્રાણીઓ તથા વસ્તુઓના સંસ્કૃતમાં પુર્લિંગ નામો જોઈશું આ જે પુર્લિંગ શબ્દો છે એ બધા અકારાંત પુર્લિંગ છે યાદ રાખજો તો આપણે શરૂ કરીએ શબ્દો વૃષભ એટલે બળદ વૃષભ એટલે બળદ ગર્ધભ ગર્ધભ એટલે ગધેડો મેષ એટલે ઘેટો ઘેટું નકુલ એટલે નોળિયો મયૂરઃ એટલે મોર કાકહ એટલે કાગડો તાલહ એટલે તાળો દીપહ એટલે દીવો ઘટહ એટલે ઘડો સર્પ એટલે સાપ મકરહ એટલે મગર મંડુકહ એટલે દેડકો તો આપણે આ ચિત્રપદાની એકના જે શબ્દો જોયા એ દરેક શબ્દો પુર્લિંગ શબ્દો છે હવે આપણે ચિત્રપદાની બે શીખીશું ચિત્રપદાની બે ના જે શબ્દો છે એ દરેક શબ્દો સ્ત્રીલિંગી શબ્દો છે સ્ત્રીલિંગ શબ્દો છે ખ્યાલ આવ્યો મિત્રો જે અહીં ચિત્રપદાની બેમાં આપેલા છે અહીં જે શબ્દોના અંતે આ પ્રત્યે લાગે તેને આ કારાંત સ્ત્રીલિંગ તથા જે શબ્દને અંતે ઈ અથવા ઈ પ્રત્યે લાગે તેને ઈ અથવા ઈ કારાંત સ્ત્રીલિંગ શબ્દો કહે છે તો ચિત્રપદાની બેમાં આપવામાં આવેલા આ કારાંત સ્ત્રીલિંગ અને ઈ કારાંત સ્ત્રીલિંગ શબ્દો છે બરાબર તો આપણે એ શબ્દોનું હવે સમજણ લઈશું બાલિકા બાલિકા એટલે છોકરી જો મિત્રો બાલિકા તો આપણે આ કા બોલીએ તો એમાં આ આકારાંત આવે છે એટલે એને આકારાંત સ્ત્રીલિંગ કહેવાય છે ઉત્ફીટિકા ઉત્ફીટી આ એટલે આ ઉચ્ચાર થાય છે એટલે એટલે એને આપણે ઉત્ફીટીકા એટલે ટેબલ એટલે આ કારાંત स्त्रीलिंग छे ख्याल आयो मित्रों ત્યાર પછી જોઈએ ત્રીજું લતા લતા એટલે વેલી થાલिका એટલે થાળી पुष्पाધાની એટલે ફૂલદાની સાટિકા એટલે સાડી પેટીકા એટલે પેટી ચટકા એટલે चकली नदी એટલે નદી ચુલ્લી એટલે ચૂલો ઘટી એટલે ઘડિયાળ જો મિત્રો ઘટી ઈ તો અહીંયા ઈ આકારાણ છે એટલે સ્ત્રીલિંગ શબ્દો છે ઈ આકારા સ્ત્રીલિંગ શબ્દો જેમાં ઈ આપણે ઉચ્ચાર થાય છે ઘટી તો ઈ આવે છે એટલે એને ઈ કારણ સ્ત્રીલિંગ શબ્દ કહેવાય છે કુચ્ચિકા એટલે ચાવી તો મિત્રો આ ચિત્રપદાનીના જે શબ્દો આપણે જોયા એ બધા શબ્દો કયા છે સ્ત્રીલિંગી શબ્દો છે અને એ આ કારણ સ્ત્રીલિંગ તેમજ ઈ કારણ સ્ત્રીલિંગ શબ્દો છે હવે આપણે ચિત્રપદાની ત્રણ જોઈશું વિદ્યાર્થી મિત્રો ચિત્રપદાની તોણમાં સંસ્કૃતમાં કેટલાક લિંગી શબ્દોનો પરિચય મેળવીશું તો ચિત્રપદાને તોણમાં આપવામાં આવેલા શબ્દો લિંગી શબ્દો છે અહીં પ્રત્યેક શબ્દને અંતે અપ્રત્યય લાગે છે જુઓ દરેક પ્રત્યેને શબ્દ અંતે અ તેથી તે અકારાંત નપુસકલિંગી શબ્દો કહેવાય આ શબ્દોને અંતે હલંત મ લગાડવામાં આવે છે જુઓ દરેક શબ્દની પાછળ મ લાગેલો છે દરેક શબ્દને પાછળ હલંત મ લગાડવામાં આવે છે તો આ નપુંસકલિંગી એટલે અકારાંત નપુંસકલિંગી શબ્દો છે હવે આપણે દરેક શબ્દોને સમજીશું પ્રથમ શબ્દ છે રત્નમ એટલે કે રત્ન છત્રમ એટલે છત્રી પુષ્પમ એટલે ફૂલ ઉરુકમ એટલે પેન્ટ ધનમ એટલે પૈસો પુસ્તકમ એટલે પુસ્તક લસુનમ એટલે લસણ સીવનયંત્રમ એટલે કે સીવવાનું મશીન વિમાનમ એટલે વિમાન લોકયાનમ લોકયાનમ એટલે બસ કૃષ્ણ ફલકમ એટલે કે કાળું પાટિયું સકટમ એટલે બળદ ગાળું તો મિત્રો અહીં આપણે તોણમાં જે શબ્દો જોઈએ દરેક શબ્દને અંતે મ લગાડવામાં આવે છે બરાબર તો આ દરેક શબ્દો જેની પાછળ મ લાગે તો એ બધા શબ્દો કયા કહેવાય નપુસકલિંગી શબ્દો કહેવાય યાદ રાખજો પરીક્ષામાં તમને જો લિંગ ઓળખવાનો આવે ત્યારે તમે આ રીતે એને યાદ રાખી શકો જે શબ્દની પાછળ મ લગાડવામાં આવે એ નપુંસકલિંગી શબ્દો કહેવાય છે ખ્યાલ આવ્યો હવે આપણે ચિત્રપદાની ચાર જોઈશું મિત્રો ચિત્રપદાની ચારમાં મિશ્ર શબ્દો આપવામાં આવ્યા છે એમાં ત્રણે ત્રણ શબ્દ ત્રણે ત્રણ પ્રકારના શબ્દો છે પુર્લિંગ શબ્દો પણ છે નપુસકલિંગી શબ્દો પણ છે નપુંસકલિંગી તેમજ સ્ત્રીલિંગ શબ્દો પણ આપવામાં આવ્યા છે બરાબર તો આપણે દરેક શબ્દોને સમજૂતી મેળવીએ પહેલો શબ્દ છે અંકની અંકની એટલે કે પેન્સિલ ગ્રંથ ગ્રંથ એટલે કે ગ્રંથ આભૂષણમ આભૂષણમ એટલે કે આભૂષણ કરદીપ કરદીપ એટલે ટોર્ચ ચમસ ચમસ એટલે ચમચી લવિત્રમ લવિત્રમ એટલે દાતરડું અવ કરિકા અવકરિકા એટલે કચરાપેટી સચ્ચિકા સચ્ચિકા એનો અર્થ થાય છે ફાઇલ પીપીલિકા પીપીલિકા એટલે કીડી ગણનયંત્રમ ગણનયંત્રમ એટલે કેલ્ક્યુલેટર દ્રોણી દ્રોણી એટલે ડોલ અને છેલ્લો શબ્દ છે પિંજહ એટલે કે સ્વિચ તો ચિત્રપદાની ચારમાં આપવામાં આવેલા શબ્દો એ ત્રણ પ્રકારના છે પુર્લિંગ શબ્દો પણ છે નાપુસ્તકલિંગ શબ્દો પણ છે અને સ્ત્રીલિંગ શબ્દો પણ છે તો મિત્રો આજે આપણે ચિત્રપદાની એક ચિત્રપદાની બે ચિત્રપદાની ત્રણ વિશે આપણે શીખ્યા બરાબર તો તમારે આ શબ્દોનો અર્થ તમારે સંસ્કૃત શબ્દોનો ગુજરાતી અર્થ યાદ રાખવાના છે તેમજ ગુજરાતીના સંસ્કૃત શબ્દ પણ યાદ રાખવાના છે જે તમને પરીક્ષામાં પૂછાશે ઓકે